પણ એ ગમે છે કે 22 વર્ષ મહિના સુધી નહીં, 5 વર્ષ દેવેન્દ્ર ફડણવીસ નેતૃત્વ થઈ મહારાષ્ટ્ર રાજ્ય સંખ્યા હતું હતું તેવું વહીન દિશી નહીં, નંસેછા કરત વહીન દિશી નહીં, વહીન દિશી કરી કાલચ્યા લોકસભેલા મહારાષ્ટ્રમધી 48 પૈકી 31 જગા અમી લોકોની તુમચ્યા ભાષીમાં જીતી ત્યાં પરિણામ હે દાદા કે વહીન આસવી ત્યાંથી આજે વહીન દાનો નથી, ત્યાં વહીનીસે કાંઈ નહોતું. પણ એ કંઈ તુમચ્યા ભેક્ષા વાતાવરણથી કંઈ હોશિયાર તિથ એક વહીન ઉભી હતી અને સી જેવાની કિલ્લા ઉભી રહ્યા છે. નંતર કોઈ કાંઈ બનો વારાવસી કર નિયોજકીચ્યા ફસાયા ગયો કે ગભાવા થાય છે. ઝાલે કાંઈ ઇચકે વર્ષે આપણે સુસમાજ સંબંધ જેવા ભાવ છે અથવા કોઈ બોલત નહીં, પણ અસંગતની રહી કેવા કહે કે 1,07,000 રૂપિયા વહિનીના વારાવસી કરવાની સુધા દીધી. એથા અર્થ હા કે લોક રાજકારણ્યા પેક્ષા અધિક સહાને લોકોને કરશે, કાંઈ કરે છે, કુસે કરે છે, કુને સાચી કરે છે. અને આજ યા મારા સાચી સત્તા કોનાથી આસમ દે છે એથા નિકાલ ઘેરાથી વેરાજીને ની સત્તા કંઈ નિર્ણય કરો ઉભા નહીં. 14 વેળે નિર્ણય કરજો, 7 વેળા દિલ્હીથી અને 7 વેળા મહારાષ્ટ્રથી તું સાંભળો જ નહીં. હવે સાવિત્ર સુધી સૂચી જશે પણ મને 14 વર્ષે તું સૂચી જ નહીં. ઠીક છે, તમે સાંગીતે કામ કરો, કામ કરતા થાય પાછળ નિવેદન કરાય છે નહીં. જાયસા સેલ છે વેગળો માર્ગ કરવાની યથા વિશે ચાલે કરું, પણ એક ગોષ કરાય છે કે જ્યાં મહારાષ્ટ્રની બેઠકે રાજા સરકારા 4 વેગળો મુખ્યમંત્રી કર્યા, મારી નૈતિક જવાબદારી છે કે મહારાષ્ટ્ર ચહેરા બદલાય છે, મહારાષ્ટ્રથી પ્રશ્ન શોધાય છે, મહારાષ્ટ્રના જનતેના જીવનમાં પરિવર્તન કરે છે. અને એ સૂત્ર અમે કાયમ લક્ષ્ય થયું છે. એક જ ઉદાહરણ સાંભળતું, એક પહેલાં કમ્યુનિસ્ટ નામની કંપની, અમેરિકન કંપની માજા કદાચી મેં મુખ્યમંત્રી હતો અને તેને સાંગીતલ કે અમારા વારાણસીના કમ્યુનિસ્ટ કારખાના કરતા સહાય કર્યા વિચન સાંગીતલ હોનાર નહીં. તેમને કારણ તમારા ફલચંદા જવું લાગે તુમચા કારખાના વારાણસીના કારખાને આજ કાંઈ કાળજી કરું નકા, કમ્યુનિસ્ટ કારખાના ફલચંદા ખાધા આજ 7,000-8,000 વેગવેગળા ફકાચે લોક કમ્યુનિસ્ટ માટે કામ કરતા. હા નિર્ણય અમે સગળ્યાની ઘટલા રામ રાજાની સરકારની મનાફાસન મદદ કરી અને એક ઔદ્યોગિક ઉભાવી ફલચન થવા ગમે કશી કરાયશે હશે યા ફકાચે ચિત્ર અમે લોકોની દાખવ્યું હતું. અને મનન આજ યુવા ફલચન વગર ચાલનાર નહીં, સૌ મહારાષ્ટ્રનો વિચાર કરવા લાગે. આજ યા મહારાષ્ટ્રવર ચૂકીચ્યા લોકોની આસત સત્તા એક વર્ષ વૈવિધ્ય વગર કરતા તું વર્ષ રોજચા વર્ષણ ફરતો હતા એકા વર્ષથી અશી કદી વાંચવી વગાડી લેસ નહીં. કુછે ન કુછે વૈવિધ્યા હોય યા રાજ્યાત અત્યાચાર ધારી યા વાંચવા નેહમી વાસાય નથી. તું વહીની છી, તું યુજીન છી, પછી સાથે હોતે ઠાણે જિલ્લામાં એકા શાળેમાં લહાન મુલી ત્યાં અત્યાચાર ઝાલે
आणि हे अत्याचार करणारे जे कुणी घटक होते त्यांच्यावर सक्त कारवाई करायला अनेक दिवस लागले. याचा अर्थ सत्य आहे की राज्यकर्ते आया बहिणींच्या अत्याचार होतात त्यांच्या संरक्षणासाठी आजचे राज्यकर्ते कमी पडतात आणि म्हणून एक वेगळं चित्र राज्यामध्ये दिसतं. तुम्ही काल वाचलं सांगतो काँग्रेस पक्षाचा एक नेता माजी मंत्री घराच्या समोर गोळ्या घातल्या, हत्या त्याची केली गेली, कसलं राज्य हे? ही काही कायदा आणि सुव्यवस्थेचा सामान्य माणसाला आया बहिणींना सन्मानानं जगता येत नाही हे चित्र या ठिकाणी असेल तर हा राज्य पुढे जाऊ शकणार नाही. आणि हे राज्य पुढे न्यायचं हे राज्य सध्या भ्रष्टाचाराने ज्यांचे हात वळवत गेले अशा लोकांच्या हातामध्ये त्याचा परिणाम आज प्रशासनावर ठिकठिकाणी होतोय. तुम्ही वाचले सिंधुदुर्ग जिल्ह्यामध्ये सिंधुदुर्गचा किल्ला महाराष्ट्राच्या इतिहासाचा समुद्र असला एक आदर्श किल्ला आहे. शिवछत्रपतींनी उभा केला, तिथे शिवाजी महाराजांचा पुत्र देशाचे प्रधानमंत्री आले त्यांनी उद्घाटन केलं आणि 8 दिवसाच्या आज पुतळा खाली होतो. विचारलं चौकशी झाली सांगितलं काय? सांगितलं हे की वारा जास्त आला आणि म्हणून पुतळा पडला. तुम्ही पुण्याला जावा शिवाजी मिल्ची स्कूलमध्ये शिवाजी महाराजांचा पुतळा आहे. 100 वर्षे झाली वारा आला आणखीन काही आलं त्या पुतळ्याला धक्का बसला नाही. तुम्ही मुंबईमध्ये समुद्र किनारा गेटवे ऑफ इंडिया या संस्थेचे सहन मुख्यमंत्री असताना मालोजीराव नाईक निंबाळकर मंत्री असताना तिथे शिवाजीचा पुतळा उभा केला. आज 70 वर्षे होऊन गेली वारा प्रचंड असताना त्या पुतळ्याला धक्का बसला नाही. आणि इथं शिवाजी महाराजांचा पुतळा हा उद्ध्वस्त होतो त्याचे 4 तुकडे असतात. याचं कारण की पुतळ्यामध्ये सुद्धा भ्रष्टाचाराला तो भ्रष्टाचार सगळ्या ठिकाणी करणं ही आजच्या राज्यकर्त्यांची नीती आहे आणि म्हणून त्यांच्या हातातून सत्ता काढून घेणं हेच काम तुम्हाला सगळ्यांना करेल आणि त्यासाठी आज एकत्र होण्याची गरज आहे आणि तेच काम सर्व महाराष्ट्रामध्ये फिरून आम्ही लोक करतो. आजकाल मी या ठिकाणी काही चरून गेलो माझा बोध घेऊन उभे होते माझा फोटो होता आणि त्याच्यावर लिहिलं होतं 84 वर्षाचा वाचा. तुम्ही काही काळजी करू नका अजून लहान बघायचे 84 हो 90 हो हे म्हातारं काही थांबत नाही. हे म्हातारं महाराष्ट्राला योग्य रस्त्यावर आणल्याशिवाय स्वस्त बसत नाही. तुम्ही त्याची काळजी करू नका. या सगळ्या कामाला तुम्हा सगळ्यांची मदत अंतकरणापासून होईल याच्या उद्देशी खात्री या ठिकाणी बालकतो आणि त्याची सुरुवात आज राष्ट्रवादीमध्ये नेत्यांनी प्रवेश केला आणि आपली दिशा काय हे समजून महाराष्ट्राला कळवलं त्याबद्दल त्यांचे आणि तुम्हा सगळ्यांचे अंतकरणापासून आभार मानतो. आणि ही सुतारी समजून देशामध्ये आपल्या सगळ्यांचा आवाज पुढच्या वर्ष राहणार नाही एवढंच सांगतो आणि आपली योजना घेतो.